મારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારું નામ અલ્પા નિરંજન છે. હું અહીંયા સુરતથી જ આવી છું. સૌથી પહેલાં તો મારા હસબન્ડ અહીંયા મને જબરજસ્તી લાવ્યા છે. મને તો ઈચ્છા જ નહીં હતી, મને તો સવારે ઉઠીને ચા જ જોઈએ. પહેલાં ચા વગર તો મને ચાલે જ નહીં, પછી તો ચાલવા જાઉં. પણ મને કે ના, તારે ચા બંધ કરવાની છે, મારી સાથે આવવાનું છે. મેં ના, મારા બંને બાળકો છે, બાબો 7 વર્ષનો છે, બેબી એનાથી થોડી મોટી છે. મેં કીધું એ છોકરાઓને પહેલીવાર કશે મૂક્યા નથી, એટલે સાસુ છે નહીં ઘરે. તો મેં કીધું છોકરાઓને ક્યાં મૂકો આમ તેમ, એટલે મેં કીધું મારે નથી આવું, તમે જાઓ ને. મને તો સવારે ઉઠીને ચા નાસ્તો તો જોઈએ જ, એના વગર તો મારી ગાડી ચાલે જ નહીં આગળ, એમ કહું તો ચાલે. દૂધ ને ભાખરી તો સવારમાં જોઈએ જ. પણ મેં કીધું ના, મારે તો આવું જ નથી, છોકરાઓને ક્યાં રાખવા, શું કરવું. પણ મારા હસબન્ડ પછી બહુ મને કીધું, પેલા ભાઈ બોલ્યા ને હમણાં, કે મેં બૈરામ પહેલેથી એમ સમજાવી છે, અમારામાં ઊંધું છે. મારા હસબન્ડે મને સમજાવ્યા, મને કે ના તારે આવવાનું છે. પછી હું માયની જ નહીં, તાં તે પોતાના પૈસા ભરી દીધા એમણે અને જવા તૈયાર થઈ ગયા. પછી તો બી એમના એકના પૈસા ભરેલા, તો બી મને જબરજસ્તી રોજ સમજાવે, રોજ સમજાવે. ના કાલુભાઈનો વિડીયો રોજ રાત્રે સુવા જઈએ ને એટલે ઉપર ચાલુ કરીને બેસી જ જાય, જો સાંભળ કરીને રોજ રાત્રે સમજાવીને. અને મારા બી પૈસા ભરી દીધા ને મને અહીંયા જબરજસ્તી લાવ્યા, તું એકવાર આવ તને બહુ આનંદ થશે. એના માટે અહીંયા આવવા માટે મારા બંને નાના નાના છોકરાઓને રાજકોટ મારી મમ્મીને ત્યાં મૂક્યા, અને અહીંયા અમે શિબિરમાં આવ્યા. ત્યારે મને અહીંયા આવ્યા પછી એમ થાય છે કે હવે મારે ઘરે નથી જવું, એટલો આનંદ થઈ ગયો મને અહીંયા, એટલો આનંદ થઈ ગયો કે જો મારા હસબન્ડની વાત હું ની માયની હતે તો આજે મેં અહીંયા જે આવ્યો છે એ આનંદ મને નહીં હતો, ને એમાં મારી મોટામાં મોટી ભૂલ હતી. એના માટે થઈને હું મારા હસબન્ડને અહીંયા બોલાવવા માગું છું, ને એનો બી ખૂબ ખૂબ આભાર માગવા છું. અત્યારે બધા પોતાનું પહેલાં જોવે છે, પણ મારા હસબન્ડ એક એવા છે કે જે પહેલાં મારું જોવે છે ને એમની સાથે સાથે એ પોતાનું પણ જોવે છે. અને મને અહીંયા લાવ્યા એનાથી મને એટલો આનંદ થયો કે આજે મને જવાની વાત આવે છે તો મને અંદર દિલથી રડવું આવે છે, કે મને જે આનંદ અહીંયા મળ્યો છે એ હું કશે ક્યાંય નહીં મળે એવો મને આનંદ મળ્યો છે. જય શ્રી કૃષ્ણ બધાને. શ્રી કૃષ્ણ. યોગ ને ધ્યાન અને આમાંથી અપવાસથી ઘણો ફાયદો થાય છે, એ આખી દુનિયામાં લોકો જાહેર કરી દીધું છે. એનડીએસથી ઘણો ફાયદો થાય છે બધાને. નમન.